ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 એના દાખલાની આપણે શરૂઆત કરી છે. એમના ઉદાહરણના દાખલા આપણે જોઈ ગયા છે. હવે આપણે ચર્ચા કરવાના છીએ એ છે સ્વાધ્યાયના દાખલાઓની. જોઈએ, ચાલો દાખલા નંબર 1 છે એમની અંદર. પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું છે સદિશ અને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. તો યાદ કરવા, 3 સ્વતંત્ર રાશિઓ કે જેને આપણે પૃથ્વી એના માટે ચુંબકીય પ્રાચલો તરીકે ઓળખતા હતા. શબ્દ છે આપણી પાસે ચુંબકીય પ્રાચલ, બરાબર. ચુંબકીય પ્રાચલ, ચુંબકીય પ્રાચલ તરીકે કોણ કોણ આવી શકે? તો 3 રાશિઓ છે આપણી પાસે, ડેક્લિનેશન, ઇન્કલિનેશન અને એના ઘટકો. બરાબર, આ 3 વસ્તુ છે. ડેક્લિનેશન આવશે, બરાબર. પછી બીજું આવશે જે છે એ આજે છે ને બ્રિટનમાં મોટો, એટલે લખ્યું છે બ્રિટનને ચુંબકીય ઉત્તર ધ્રુવની, સોરી, ડેક્લિનેશન, ડીપ ઓફ એંગલ અને ત્રીજું જે છે આપણી પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એનો સમક્ષિતિજ ઘટક છે. આ 3 રાશિઓ એમની અંદર સમાવેશ થાય છે. ત્યાર પછી બીજું છે કે ભાઈ દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ આપણને કીધું છે લગભગ 18 ડિગ્રી છે. તો બ્રિટન પાસે ડીપ કોણ કેવો હશે, નાનો હશે કે મોટો હશે? ચાલો, બ્રિટન પાસે ડીપ કોણ જે છે ને એ મોટો હશે. એનું કારણ શું? તો આપણે જે આ પૃથ્વીની રચના જોઈ ગયા હતા એમની અંદર 2 વસ્તુ હતી, ભૌગોલિક અને ભૂચુંબકીય, એમ 2 રેખાઓ આપણી પાસે હતી, યાદ કરજો. બરાબર, ભૌગોલિક રેખા અને ભૂચુંબકીય રેખા, એમ 2 રેખાઓ આપણે ધ્યાનમાં લીધેલી હતી. અને પછી એક વિષુવ રેખાની વાત હતી, ઊભી રેખા જે છે એને ધ્યાનમાં લઈ. હવે અહીંયા આ ત્રાસી એક રેખા દોરું તો આને આપણે ભૂચુંબકીય કીધું હતું, શબ્દ ખ્યાલ હોય તો તમને. તો પહેલાં તો તમે એ સમજો કે અહીંયા ડીપ કોણ કોને કહેવાય, બરાબર. ડીપ કોણ, ઇન્કલિનેશન તમે કોને ગણી શકો? સમક્ષિતિ અથવા તો સમક્ષિતિ જે રેખા છે એ અને પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે આ બંને વચ્ચે બનતો ખૂણો. તો આપણે એમ કીધું ક્ષેત્ર રેખા અહીંથી નીચેથી નીકળે, એટલે કે એન માંથી નીકળે અને ઉપર અહીંયા એસ માં દાખલ થાય. તો યાદ કરો, આ વિષુવ રેખા પાસે, આ પોઈન્ટ પાસે ક્ષેત્ર રેખા, એના પાસે ઇન્કલિનેશન કેટલો? તો ત્યાં આપણે એમ કીધું હતું ઇન્કલિનેશન જે છે 5 = 0 થાય અને ધ્રુવો પાસે જે ઇન્કલિનેશન છે એ 90 ડિગ્રી થાય. તો તમે જેમ વિષુવવૃત્ત પરથી તમે ધ્રુવો તરફ જતા જશો તેમ તેમ એનું મૂલ્ય વધતું જશે. એટલે બ્રિટન જે છે, બ્રિટન પાસે 70 ડિગ્રી જે છે એટલો છે. એટલે એનો મતલબ એવો થયો કે તમે વિષુવવૃત્તથી કઈ તરફ જાઓ, ધ્રુવો તરફ જાઓ. ત્રીજું છે કે જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાનો નકશો બનાવો તો શું ત્યાં આ ક્ષેત્ર રેખા જમીનમાં જતી કે બહાર આવતી દેખાશે? દોસ્તો, આ ટાઈપનો ક્વેશ્ચન છે આપણને જનરલી એક્ઝામની અંદર પૂછી નહીં શકે, કારણ કે તમને બી ખબર છે કે આપણે કઈ ઓસ્ટ્રેલિયાની અંદર ફરવા માટે ગયા નથી, બરાબર. બ્રિટનની અંદર ફરવા માટે આપણે ગયા નથી. પણ આજે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની મેલબોર્નની જે વાત છે એ મેલબોર્ન જે છે ને એ ક્યાં આવેલું છે કે દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે, બરાબર. એટલે જેમાં પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ જે છે ને ઉપરનો ભાગ, એ ઉપરનો ભાગ એમની અંદર રહેલો છે. એટલે ક્ષેત્ર રેખાઓ જે છે આપણને ખબર, એન માંથી નીકળે અને એસ માં દાખલ થાય, એટલે નીચેથી બહાર નીકળે અને ફરીને ઉપરથી આવતી હશે. એટલે એક પરિસ્થિતિ સમજો, આજે નીચે દોરી છે મેં ક્ષેત્ર રેખા, આ રીતે એમ ક્ષેત્ર રેખા ઉપર દાખલ થશે, એટલે જમીનમાંથી બહાર નીકળતી હોય એ ટાઈપની રચના તમને જોવા મળશે. ચાલો, ત્યાર પછી છે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? આ જનરલી એમસીક્યુમાં પૂછે છે, બરાબર. ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી જે ચુંબકીય સોય છે ને રાખીએ તો કઈ દિશામાં ફરશે? તો એના માટે ખાસ તમે જોજો, તો એ વસ્તુ છે સમક્ષિતિ સમતલની અંદર જે સોય છે ને એ ગતિ કરવા માટે મુક્ત છે, ગમે તે રીતે મુક્ત ભ્રમણ કરી શકે. કારણ શું કે આ પોઈન્ટ છે ઉપરના જે બિંદુઓ છે અહીંયા, બરાબર, અથવા નીચેનો જે ભાગ છે આ ધ્રુવો વાળો ભાગ, એ ભાગ પાસે એના જે શિરોલંબ ઘટકો જે છે ને એ શિરોલંબ ઘટકો જે છે એની પાસે માત્ર જે છે ને શિરોલંબ ઘટકો હાજર હશે, પણ સમક્ષિતિ ઘટક હોય ત્યાં હાજર હશે નહીં. સમક્ષિતિ ઘટક હાજર નહીં હોય એટલે એ ગમે તે દિશામાં શું કરી શકશે, ભ્રમણ કરી શકશે.
જો સમક્ષિતિજ ઘટકો હાજર હોતે તો એના ઉપર કંઈક ટોર્ક આપતે, એના ઉપર કંઈક બળ લગાડતે, પણ એવું અહીંયા થતું નથી. ચાલો ત્યાર પછી છે પાંચમું. એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર ઉપર મૂકેલા 8×10²² જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. તો આ સંખ્યા એના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરી શકાય, ચેક કરી શકાય ખરું? કરી શકાય ભાઈ. ચુંબકીય ક્ષેત્ર રેખા મે સોરી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે, એ સૂત્રનો આપણે ઉપયોગ કરી દઈએ. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4π એમ અપોન આર ક્યુબ. ચાલો તો અહીંયા આપણી પાસે આ સૂત્ર છે મ્યુ 0/4π એમ અપોન આર ક્યુબ, જે આપણે વિષુવરેખા ઉપર સૂત્ર તારવેલું એ સૂત્ર અહીંયા આપણી પાસે છે. હવે એમની અંદર આપણને મોમેન્ટ જે આપી છે એ એડ કરી દે અને આર એડ કરી દે, તો એના પ્રમાણે આપણો જે આન્સર આવે છે એ આન્સર દોસ્તો આપણને મળે છે 0.31 ગોસ. બરાબર, 0.31 ગોસ, કે જે ડાયપોલ જે છે ને ડાયપોલ વડે મળતું ક્ષેત્ર એના જેટલું જ છે. એટલે ચેક કરવું હોય તો એના માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તમને એવું કીધું છે ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે ચુંબકીય મુખ્ય ચુંબકીય NS ધ્રુવો એના સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે, તો શું આ શક્ય છે? તો હા, શક્ય હોઈ શકે છે. કેમ? તો પૃથ્વી જે છે એની પાસે લગભગ જે છે ને ડાયપોલ જે છે ને એનું ક્ષેત્ર છે. બરાબર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ લગભગ માત્ર કોનું છે? ડાયપોલનું ક્ષેત્ર છે. અને એની પાસે કયા ધ્રુવો છે? NS ધ્રુવો. પણ આ NS ધ્રુવો જે છે એવું નથી કે એક જ દિશાની અંદર છે દોસ્તો, આ તો ઘણી બધી દિશામાં હોઈ શકે. કેમ કે ઘણી બધી ડાયપોલ મોમેન્ટ્સ તૈયાર થશે આવી, તો આવી ઘણી બધી જે ડાયપોલ મોમેન્ટ્સ તૈયાર થઈ શકે જે પૃથ્વીના ગર્ભભાગમાં રહેલું જે ખનિજ દ્રવ્ય હશે એમના કારણે ઉત્પન્ન થાય છે. તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે એવું ફિક્સ નથી કે N અને S એક જ ધ્રુવો છે, આવા ઘણા બધા ધ્રુવો હોઈ શકે છે. ક્લિયર? ચાલો ત્યાર પછી છે આપણી પાસે અહીંયા બીજો દાખલો એના જેવો જ છે કે ભાઈ અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે, તો શું તે સમય સાથે પણ બદલાય છે? અને જો એમ હોય તો કયા સમય અંતરાલમાં તેની ગણના પાત્ર ફેરફાર થાય? તો દોસ્તો કલ્પના કરજો કે દરેક બિંદુએ ભલે ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે અને સમય સાથે પણ બદલાય છે, પણ સમય સાથે બદલાવા માટે ને લાખો કરોડો વર્ષ લાગી જશે. એવું નથી કે એક દિવસની અંદર બદલાઈ જાય, બે દિવસમાં બદલાઈ જાય, લાખો કરોડો વર્ષોની અંતે એ બદલાવ આવી શકે છે. બીજું છે પૃથ્વી એના કોરમાં એટલે કે એના ગર્ભની અંદર લોખંડ છે આપણને ખબર છે, છતાંય ભૂશાસ્ત્રીઓ તેના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ એને માનતા નથી. તો એનું મુખ્ય કારણ જે આપણે થિયરી ભણ્યા હતા ત્યારે પણ વાત કરી હતી કે એનો ગર્ભભાગ જે છે ને એ લોખંડ ધરાવતો નથી, પરંતુ હકીકતમાં શું છે? એમની અંદર પીગળેલી ધાતુ છે. બરાબર, જે પીગળેલી અવસ્થામાં છે, અને પીગળેલી અવસ્થામાં છે ને એટલા માટે એની પાસે ચોક્કસ ધ્રુવોનું અસ્તિત્વ નથી, કારણ કે પીગળેલી હશે એટલે તો ગતિ કરવાની છે, વહન પામવાની છે, એટલે સ્થાયી ધ્રુવો ગણી શકાય નહીં. એક જ બિંદુ પર ટકી રહેલા હોય એવા સ્થાયી ધ્રુવો એની પાસે છે નહીં. સ્થાયી ધ્રુવો નથી એટલા માટે એની પાસે ચુંબક તરીકે વર્તવાનો ગુણધર્મ પણ નથી. ચાલો, પૃથ્વી એના કોર એની બહારના વાહક વિસ્તારમાં વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા માટે કોઈ બેટરી હશે? આ સિમ્પલ વસ્તુ છે દોસ્તો, બેટરી જેવી રચના તો ન હોય, પણ આપણે વિચારવું પડશે કે ભાઈ દાખલા તરીકે શું છે. તો સમજી લો કે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી જે છે ને એની અંદર આ રેડિયો એક્ટિવિટીની ઘટના જોવા મળે છે. આપણે તમે આ રેડિયો એક્ટિવિટી વિશે કેમિસ્ટ્રીમાં ભણો છો, આપણે પણ ભણીશું, જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરતું હોય, અને એવું જે તત્વ છે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરતું હોય જેનો પરમાણુ ક્રમાંક Z greater than 83 હોય, જેનો પરમાણુ ક્રમાંક એ 83 કરતા વધારે હોય ને, એવા તત્વો આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરતા હોય. અને આ જે તત્વો છે એ તત્વો આ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે કે જે એને ચાર્જિંગ કરવા માટે જવાબદાર બનશે, બાકી બેટરી જેવું કંઈ હોતું નથી. ચાલો નેક્સ્ટ છે કે ભાઈ પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4-5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? તો ભૂશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? તો એના માટે દોસ્તો એક સિમ્પલ વસ્તુ છે, ઘનીકરણ. ઘનીકરણ કરવું, બરાબર, એને જમાવવું. આપણે કેમ સાદી ભાષામાં કહીએ બરફ જમાવો,
તો એ ઘનીકરણ દરમિયાન શું થાય કે અમુક પર્વતોની અંદર પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ નબળું નોંધાય, અને આવા પર્વતો જે છે એ પર્વતોમાં ચુંબકત્વ એનું પૃથ્થકરણ એ ભૂચુંબકત્વના ઇતિહાસની માહિતી આપે. સમજો કે તમે એનું ઘનીકરણ કરી દીધું, મતલબ ક્ષેત્ર રેખાઓ જ્યાં છે ને ત્યાં ત્યાં તમે જાળવી રાખી, ફ્રીઝ કરી દીધું, ચોંટાડી દીધી. હવે એ ચોંટાડેલી જે ક્ષેત્ર રેખા નબળું ક્ષેત્ર હોય તો તમે ત્યાં એના માટે ચકાસવા માટે જઈ શકો, બહુ પ્રબળ હોય તો તમે તમારી સાધન સામગ્રી લઈને ત્યાં ચકાસવા માટે જઈ શકો નહીં, પણ નબળું હશે તો આપણે ત્યાં પહોંચી શકીએ. હવે એ ઘનીકરણ થયેલી જે વસ્તુ છે, જામી ગયેલી સ્થિર થયેલી વસ્તુ છે, એનું જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો બાકીની માહિતી પણ એના ઉપરથી મેળવી શકાય છે. ત્યાર પછી જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, એમાં ઘણા લાંબા અંતરે લગભગ 3000 કિલોમીટર થી વધુ ડાયપોલ આકારથી એનું ક્ષેત્ર જે છે ને એ ઘણું બધું જુદું પડે છે, તો કયો કારણ એના માટે આ જવાબદાર બની શકે? તો એના માટે આપણે એક સિમ્પલ વસ્તુ જે છે, આપણે હમણાં જ વાત કરી એ મુજબ આયનોની શું થાય, ગતિ થાય, ગતિ થવાના કારણે શું થાય, ક્ષેત્રની અંદર ફેરફાર થાય, એ આપણને ખ્યાલ છે. અને કુદરતી આફતો તો ઘણી બધી થતી હોય છે, એ ઘણી બધી આફતોના પરિણામ સ્વરૂપે પણ આની અંદર ચેન્જીસ આવતા હોય છે. પૃથ્વી સોરી તારાઓ વચ્ચેના અવકાશમાં 10^-12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? તો કઈ રીતે, સમજાવો. તો એક સિમ્પલ વસ્તુ છે કે આપણે એમ કહીએ, માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ આ રીતના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, કોની આસપાસ, તો ધારો કે કેન્દ્રમાં કોઈ પ્રોટોન છે, એ પ્રોટોન એની આસપાસ ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો એના ઉપર કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ લાગે કેટલું? mv² / r, કેપિટલ આર લઈ લો અથવા સ્મોલ આર લઈ લો, ચાલો. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું? તો F is equal to એક સૂત્ર છે આપણી પાસે દોસ્તો, QVB is equal to mv² / r, જ્યાં Q એટલે વીજભાર છે, વીજભાર કોનો? ઇલેક્ટ્રોન, કારણ કે એ ભ્રમણ કરે છે. તો એના ઉપરથી તમે ત્રિજ્યાને કરતા બનાવો R ને, તો R ને કરતા બનાવશો એટલે તમારા પાસે આ સૂત્ર આવશે. હવે જો R જે છે એના પ્રમાણે આપણે વિચારણા કરીએ તો આપણે એમ કહીએ ઓછું ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર અને ત્રિજ્યા એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ ક્ષેત્ર ઓછું તેમ વધેલી ત્રિજ્યા ઉપર ગતિ કરવું પડશે, બરાબર. અને ઓછું ક્ષેત્ર છે એની જગ્યાએ વધારે ક્ષેત્ર હોય તો શું? તો ઓછા અંતર ઉપર ગતિ કરવાનું. તો નાના અંતરોએ જ્યારે વધારે ત્રિજ્યાના વર્તુળાકાર પથનું વિચલન નોંધપાત્ર ન હોઈ શકે, નોંધપાત્ર ન હોઈ શકે, મતલબ ઓછા અંતર તમે વિચારણા કરો તો ઓછા અંતર વિચલન ના થાય. કેમ? કે અહીંયા કેન્દ્રમાં કોણ છે? તો અહીંયા કેન્દ્રમાં પ્રોટોન છે, ફરતે કોણ છે? ઇલેક્ટ્રોન છે. આ બે વચ્ચેનું અંતર જો ઓછું હશે ને તો એ બે વચ્ચેનું આકર્ષણ વધારે હશે, તો એનું વિચલન થવા દેશે નહીં. પણ જો અંતર વધી જાય તો આકર્ષણ શું થઈ જાય? ઘટી જાય. ઘટી જાય તો વિચલન પણ તમને જોવા મળે, અને વિચલનની તમે નોંધ પણ કરી શકો છો. ક્લિયર થાય છે? એટલે આ બે થિયરિટિકલ ક્વેશ્ચન હતા. જનરલી એમાંથી આગળના પહેલામાં એક ક્વેશ્ચન આવી ગયો કે ભાઈ સમક્ષિતિજ, આપણે એમ કીધું ધ્રુવો પાસે ચુંબકીય સોય કઈ દિશામાં ભ્રમણ કરે, તો ત્યાં આપણે એમ કીધું સમક્ષિતિ દિશામાં એના ઉપર કોઈ બળ લાગતું નથી, એનો કોઈ ઘટક નથી, માત્ર શિરોલંબ દિશામાં છે. તો સમક્ષિતિ દિશામાં એ ગમે તે દિશામાં ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે છે. આ જનરલી MCQમાં પૂછે છે. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલાની શરૂઆત કરીએ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે તે રીતે મૂકીએ તો 4.5×10^-2 જૂલ જેટલું એ ટોર્ક અનુભવે છે, તો ચુંબક એની મેગ્નેટિક મોમેન્ટ એનું મૂલ્ય કેટલું હશે? ચાલો આપણે આપેલી પહેલા વસ્તુ છે એની નોંધ કરો. ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે 0.25 ટેસ્લા, ખૂણો આપી દીધો છે θ = 30°, ટોર્ક આપણને આપી દીધું છે દોસ્તો 4.5×10^-2 જૂલ, અને મોમેન્ટ આપણને મેળવવાનું કીધું છે. એટલે ચાલો ટોર્કનું સૂત્ર આપણને ખબર છે, τ = mb sin θ. ચાલો ટોર્ક એમ આપણે જોઈએ છે એમને જ કરતા બનાવી દઈએ, તો m = ટોર્કના છેદમાં આવશે b sin θ. ટોર્ક કેટલું આપેલું છે? 4.5×10^-2
છેદમાં બી બરાબર 0.25 ગુણ્યા સાઈન થીટા, તો સાઈન થીટા થીટા તરીકે આવશે 30. ચાલો તો એમ બરાબર 4.5 ગુણ્યા 10^-2 અપોન 0.25 સાઈન 30 એટલે 1/2 થશે, 1/2 એટલે 0.5 ગણી શકાય આપો સાદુરૂપ આમનું. તો 4.5 એના ભાગ્યા 0.25 ભાગ્યા તમારે કરવાના છે 0.5 એટલે એનો આન્સર થયો તમારો 36. 36 × 10^-2 એમ્પિયર મીટર સ્ક્વેર, અથવા તમે આમ પણ લખી શકો 0.36 એમ્પિયર મીટર સ્ક્વેર. આ થઈ ગઈ આપણી મોમેન્ટ. ચાલો નેક્સ્ટ છે મેગ્નેટિક મોમેન્ટ. એમ બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે અને દરેક કિસ્સામાં આ ચુંબક એની સ્થિતિ ઉર્જા કેટલી હશે. ચાલો પહેલા તો સ્થિર અવસ્થાની વાત કરીએ છીએ. પહેલી સ્થિર સંતુલન બરાબર, સ્થિર અવસ્થા હોય તો એના માટે થીટા બરાબર કેટલા હોય દોસ્તો? 0 હોય. અને અસ્થિર છે ત્યારે થીટા બરાબર 180 ડિગ્રી આવશે. તો દરેક કિસ્સામાં આપણે પહેલા તો ક્યારે સ્થિર અને ક્યારે અસ્થિર છે, પછી આપણને સ્થિતિ ઉર્જા માંગી છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર લઈ લે આપણે, યુ ઇઝ ઇક્વલ ટુ -mb sin θ. તો માઇનસ એમ, એમ બરાબર કેટલા આપેલા છે આપણને? 0.32. બી બરાબર કેટલા આપેલા છે? 0.15. સાઇન થીટા, થીટા બરાબર 0, સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇનલી આન્સર પણ કેટલો થયો? 0. ચાલો બીજી પરિસ્થિતિ તમને જે કીધી છે એ પરિસ્થિતિ અસ્થિર કીધી છે. તો અસ્થિર અવસ્થા માટે વિચારો તો અસ્થિર અવસ્થા એના માટે થીટા બરાબર આવશે 180. ફરી પાછું સૂત્ર લઈ લે, યુ ઇઝ ઇક્વલ ટુ -mb sin θ. એમ બરાબર 0.32 ગુણ્યા બી બરાબર 0.15 ગુણ્યા સાઇન 180. કદાચ દોસ્તો તમે આ બે વેલ્યુ પણ એડ ના કરો, ડાયરેક્ટ એમ કહી દો ભાઈ સાઇન 0 અને સાઇન 180 એની વેલ્યુ 0 થાય છે, તો બંને કિસ્સામાં મળતી સ્થિતિ ઉર્જા પણ કેટલી હશે આપણી? 0 જ હશે. તો તમારે આ બધી લખવાની પણ જરૂરિયાત છે નહીં, બરાબર છે? એટલે આ દરેક કિસ્સાની અંદર આપણે મળતી સ્થિતિ ઉર્જા મેળવી લીધી છે. કદાચ આપણને ટોર્ક પણ માગી શકે, ટોર્કનું સૂત્ર મૂકી દો mb sin θ, તો બી પરિસ્થિતિ એ જ આવવાની છે, બરાબર છે? ચાલો નેક્સ્ટ છે, ખૂબ નજીક વીંટાળેલા 800 આંટા વાળા અને 2.5 × 10^-4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો અને તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કઈ હશે? તો સોલેનોઇડ જે છે ગજિયા ચુંબક તરીકે કઈ રીતે વર્તે, તો એ સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ ભાઈ મારી પાસે આ એક સોલેનોઇડ છે. હવે આ સોલેનોઇડ જે છે એની ફરતે આપણને ખબર છે કે આપણે શું કરીએ, તાર વીંટાળવો પડે, બરાબર? ચાલો આ આપણી પાસે સોલેનોઇડ છે. હવે તમને ખબર છે સોલેનોઇડ ઉપર તાર વીંટાળેલો હશે, એ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય એના ઉપરથી તમે આ જે એના છેડાઓ છે આડછેદનો ભાગ એ નક્કી કરી શકો કે કયો ધ્રુવ છે, એસ ધ્રુવ છે કે એન ધ્રુવ છે. તો આ એસ અને એન નક્કી કરવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. આ હું આડછેદને બતાવું છું બાજુમાં, જો કે થિયરીની અંદર સમજાવેલું છે, ફરી પાછું ધ્યાનમાં લઈ લઉં છું. માની લો કે આ આડછેદ જે છે બરાબર, આ એક નંબરનો આડછેદ, આ બે નંબર, તો અહીંયા એક અને આ બે લઈ લઉં છું. હવે આ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ સમઘડી દિશામાં છે, એટલે આ ડાયરેક્શનમાં છે, સમજો, બરાબર? અહીંયા જે પસાર થતો પ્રવાહ છે આપણો એ સમઘડી દિશામાં છે. તો સમઘડી દિશા હોય તો અહીંયા એસ બને છે. આ તીર, બંનેના તીર તમે ચેક કરો. હવે માનો કે આપણી પાસે જે પ્રવાહ પસાર થાય એ વિષમઘડી દિશામાં છે, વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. તો વિષમઘડી દિશા હોય એટલે તમારે ચેક કરવાનું, વિષમઘડી દિશા એટલે આ ડાયરેક્શન થશે તમારું. તો એના માટે તમે અહીંયા એન ધ્રુવ તરીકે મૂકી શકો,
તો રજિયા ચુંબક ની અંદર પણ બે ધ્રુવો છે દોસ્તો, એસ અને એન. તો સોલેનોઇડ માં પણ કેટલા ધ્રુવો છે? બે ધ્રુવો છે, એસ અને એન. બસ તો આ રીતે આપણે કહી શકીએ સોલેનોઇડ અને રજિયો ચુંબક છે એ બંને એકબીજાની સમાનતા ધરાવે છે. તો એની મોમેન્ટ કેટલી? તો મોમેન્ટ મેળવવા માટે સૂત્ર એમ બરાબર એન આઈ એ. ચલો પેલા તો તમને આટા આપી દીધા છે, એન બરાબર કેટલા છે? 800. આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે, એ બરાબર 2.5 ગુણ્યા 10^-4 ઘાત મીટર સ્ક્વેર. અને પ્રવાહ તમને આપેલો છે દોસ્તો 3 એમ્પિયર છે. ચાલો મોમેન્ટના સૂત્રમાં એડ કરી દઉં, એન બરાબર 800 ગુણ્યા પ્રવાહ 3, એ બરાબર 2.5 ગુણ્યા 10^-4 ઘાત. આપો સાદુરૂપ તો તમારે કરવાના થશે 800 ગુણ્યા 3 ગુણ્યા 2.5, એટલે એ થયા આપણા 6000 ગુણ્યા 10^-4 ઘાત, એટલે 4 ઘાત કાઢી નાખું તો 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ખ્યાલ આવશે? એટલે આ રીતે આપણે અલગ અલગ ગજ્યો ચુંબક હોય કે સોલેનોઇડ હોય એની મોમેન્ટ આપણે અહીંયા ચેક કરી શકીએ.